हेलो एवरीवन, आई एम डॉक्टर श्रद्धा मकवाना, फिजियोथेरापिस्ट, અને આજે આપણે વાત કરશું ફ્રોઝન શોલ્ડર વિશે. તો ફ્રોઝન શોલ્ડર શું હોય છે એ આપણે પહેલા જાણીએ. તો જે બોન, આપણા બંને બોન હોય છે શોલ્ડર ના, એને વચ્ચે જે કેપ્સ્યુલ હોય છે એ ટાઈટ થઈ ગયું હોય છે. એનો કોઈ કારણ નથી હોતું કે કેના લીધે થયું છે, પણ એના મેઇન રીઝન એવા હોય છે કે એજ ના રિલેટેડ 40 થી ઉપર ના હોય, ડાયાબિટીસ વધારે હોય, હાયપરથાઇરોઇડિઝમ હોય, એવા બધાનામાં વધારે જોવા મળે છે. મેઇનલી વુમનમાં જોવા મળે છે મેઇન કરતા વધારે. અને એમાં જે તમને મેઇન તકલીફ હોય છે, જે તમને કમ્પ્લેન હોય છે તમારી, એ હોય છે કે તમને દુખાવો થાય છે, મૂવમેન્ટ તમારી રિસ્ટ્રિક્ટેડ થઈ ગઈ હોય છે, હાથ ઉપર કે આગળ જઈ શકતો નથી હોતો, અને તમારે નાઇટ પેઇન થાય છે, હાથ ઓવરહેડ એક્ટિવિટી નથી થઈ શકતી, માથું નથી ઓળી શકતા, પાછું બેક પોકેટમાં હાથ નથી લઈ જઈ શકતા, વજન ઉચકવામાં તકલીફ પડે છે, આ બધી તકલીફ થતી હોય છે. હવે આમાં ત્રણ સ્ટેજ હોય છે. પહેલું સ્ટેજ છે એમાં તમને દુખાવો સૌથી વધારે થતો હોય છે, અને રેઝોલ્યુશન છે એ રિસ્ટ્રિક્ટેડ હોય છે, પણ એટલી બધી રિસ્ટ્રિક્ટેડ નથી હોતી, મૂવમેન્ટ થઈ શકતી હોય છે. બીજું સ્ટેજ છે એ ફ્રોઝન સ્ટેજ છે, એમાં તમને દુખાવો થોડો ઓછો હોય છે, પણ મૂવમેન્ટ વધારે રિસ્ટ્રિક્ટેડ હોય છે. અને ચોથો સ્ટેજ છે એનું નામ થોઈંગ સ્ટેજ છે, એમાં તમને દુખાવો બિલકુલ હોતો નથી, પણ મૂવમેન્ટ વધારે રિસ્ટ્રિક્ટેડ થઈ ગયો હોય છે. એમાં તમારી મૂવમેન્ટ પાછી લાવવી નોર્મલ એ થોડી વધારે મુશ્કેલ થઈ ગઈ હોય છે. હવે તમે આપણે મેનેજમેન્ટ કરીએ, ફિઝિયોથેરાપી મેનેજમેન્ટ કરીએ, તો સૌથી પહેલા તમારે દુખાવો મેઇન કમ્પ્લેન હોય છે, એટલે દુખાવાનો બટાડવા માટે આપણે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ. તો એના માટે સૌથી પહેલા તમારે ઘરે હોટ પેક કે કોલ્ડ પેક હોય એ રાખી શકો છો, એનાથી તમારો દુખાવો ઓછો થતો હોય છે. એના માટે ફિઝિયોથેરાપી ઇલેક્ટ્રોમોડાલિટીઝ હોય છે એ આપીએ છીએ, IFT ટેન્સ અથવા અલ્ટ્રાસાઉન્ડ આપણે આપી શકીએ છીએ. હવે આપણે બીજી તમારી કમ્પ્લેન એ હોય છે કે મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટેડ હોય છે, તમે કોઈ પણ કામ કરી શકતા નથી, માથું નથી હોઈ શકતા, એના માટે આપણે રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ કરતા હોઈએ છીએ. રેન્જ ઓફ મોશન માટે ફર્સ્ટ એક્સરસાઇઝ છે બોન્ડ એક્સરસાઇઝ, એના માટે તમારે તમારા ઘરમાં સ્ટીક કે બોન્ડ કોઈ પણ હોય એનાથી તમારે બંને હાથમાં પકડીને બંને હાથ ઉપર લઈ જવાના છે. આવું તમારે 10 વાર કરવાનું છે, દિવસમાં 3 વાર. હાથ સાઈડમાં લઈ જવાનો છે બંને બાજુ, હાથ કોણીમાંથી પડીને અંદર અને બહાર લઈ જવાના છે. હવે પાછળ હાથ રાખીને પાછળની તરફ લઈ જવાનું છે. આ એક્સરસાઇઝના 10-10 રિપીટેશન કરવાના છે. બીજી એક્સરસાઇઝ છે પેન્ડ્યુલમ એક્સરસાઇઝ, એમાં તમારે કોઈ પણ સ્ટેબલ વસ્તુ હોય એના પર આગળ નમીને હાથની મૂવમેન્ટ કરવાની છે. હાથ એકદમ ઢીલો છોડી દેવાનો હોય છે, એની જાતે મૂવમેન્ટ થવા દેવાની હોય છે, તમારે કોઈ ફોર્સ નથી કરવાનો હોતો. આગળ પાછળ અને સાઇડમાં અને સર્ક્યુલર મોશનમાં એન્ટી ક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝ. હવે આપણી થર્ડ એક્સરસાઇઝ છે એ ફિંગર લેડર છે, એમાં તમારે કોઈ પણ બોલ સપોર્ટ લઈને તમારી ફિંગર થી સીધી ચડતા હોય એવી રીતે આંટી લઈ જવાની છે. હાથ ઉપર સ્ટ્રેટ તમારો સ્પેસ થાય એવી રીતે ચેક ઉપર સુધી લઈ જવાનું છે. હવે સાઈડમાં ઉભા રહીને સ્ક્રીન એવી રીતે હાથ ઉપર લઈ જવાનું છે. આ તમારે 10 વાર રિપીટેશન કરવાનું છે દિવસમાં 3. હવે થર્ડ વન છે ફ્લેક્સિબિલિટી માટે, એમાં આપણે મસલ્સનું સ્ટ્રેચિંગ કરાવીએ છીએ. એમાં આપણે પહેલા કરીએ છીએ અપર ટ્રેપેઝિયમનું સ્ટ્રેચિંગ, આપણે જે અપર ટ્રેપેઝિયમ છે એ મસલમાં સ્ટ્રેચિંગ થાય છે. હવે આપણે સેકન્ડ વન બતાવીએ છીએ પેક્ટોરલિસ મેજરનું સ્ટ્રેચિંગ, એમાં તમારે બેસવાનું છે, હાથ બંને તમારા માથા પર લગાવવાના છે સાઈડમાં. તમે કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. આઈ વિલ લાઈક ટુ આન્સર યોર ઓલ ક્વેશ્ચન. થેન્ક યુ.